1, 2, 3. Hello, hello, hello. ओके, नमस्कार, गुड मॉर्निंग. वागर्थौ इव संप्रुक्तौ वागर्थः प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ. आप सौने प्रणाम. રવિવારની સવારે આટલું બધું વહેલા મારી જિંદગીમાં પણ હું પહેલી વખત જ બોલું છું. જોકે પહેલાં ડૉક્ટર જેવું નથી, પહેલાં એક પેશન્ટ કંઈ બહુ ઓપરેશન થિયેટરમાંથી ભાગી ગયેલો. બધાએ પકડ્યું કે કેમ આવું કરે છે, એટલે કે ના, પહેલાં નર્સ બેન છે ને એ એમ કહેતા હતા કે ચિંતા ના કરશો એમ, આમાં એપેન્ડિક્સમાં એવું કંઈ નથી એમ, એ તો થઈ જશે સારું આમ તેમ. એટલે કે તો સારું ને, નર્સ તો આવું કહેતો, એટલે કે મને નહીં ડૉક્ટરને કહેતા હતા, એટલે કે હું ભાગ્યો, એટલે પેશન્ટ ભાગી ગયો. પણ આઈ એમ વેરી હેપી. ગઈકાલે આપણે આ બે વ્યક્તિઓનો સંવાદ, અર્જુન અને કૃષ્ણ, અને મેનેજમેન્ટના પ્રિન્સિપલ્સ, કારણ કે જગતમાં મેનેજમેન્ટ એના શ્રેષ્ઠ સ્વરૂપમાં ત્યારે આવે છે જ્યારે ક્રાઇસિસ હોય છે. અને યુદ્ધથી વધારે મોટી ક્રાઇસિસ કઈ હોઈ શકે? અને યુદ્ધમાં જ્યારે વાત કરવાની હોય ત્યારે ભારતના સંદર્ભમાં અને ભારત આપણા જ જેવા આ બે વ્યક્તિઓ વાત કરતા હોય, ઇન્ટેલેક્ચ્યુઅલી વાત કરતા હોય, જન્મ અને મૃત્યુની વાત કરતા હોય, દૈનંદિન વ્યવસાયત્મિકા બુદ્ધિની વાત કરતા હોય, ભક્તિની વાત કરતા હોય, કર્મની વાત કરતા હોય, જ્ઞાનની વાત કરતા હોય, ત્યારે સ્વાભાવિક રીતે આપણને જિજ્ઞાસા પણ થાય અને માન પણ થાય. આપણે સ્કિલ સુધી વાત કરી હતી ને એટીટ્યૂડની વાત આવી. એટીટ્યૂડ એટલે શું? બધા અમુક વખત તો એટીટ્યૂડ કે આ બહુ એનો એટીટ્યૂડ છે એવું કહે છે, એટલે મને ખબર નહીં એમાં અહંકારની વાત કરે છે કે શેની વાત કરે છે ખબર નથી પડતી. અહંકારની પણ બહુ ચર્ચાઓ છે જગતમાં. હું મને કોઈ એમ કહે કે તમે 45 વર્ષની તમારી નોકરીનો સાર કહો કે કયા બે મેનેજમેન્ટના પ્રિન્સિપલ્સ તમને જીવનમાં મદદરૂપ થયા. હું એમ નથી કહેતો કે મને સફળ બનાવ્યો, પણ મને જે બે પ્રિન્સિપલ્સે મદદ કરી છે, એક છે ઈગો મેનેજમેન્ટ અને બીજું છે પ્રોફેશનલ જેલસી. બધાને આ પ્રોબ્લેમ હોય છે. મને અને અર્જુનને પણ આ જ પ્રશ્ન હતો. પહેલાં કૌરવોને દરેકને એમ હોય છે, વન મેન અપશિપ હોય છે કે હું તમારા કરતાં હોશિયાર છું, મને વધારે ખબર પડે. તમને શું ખબર પડે? તમે તો હજી નાના છો, તમે તો હજી જુનિયર છો, અથવા તમે તો બહુ ઉંમરલાયક થઈ ગયા, તમે આઉટડેટેડ થઈ ગયા, તમે જાઓ, તમને ખબર નહીં પડે. જ્યારે આપણે આવું એન્કાઉન્ટર કરીએ છીએ ત્યારે આપણને વી ફીલ કે આ કેમ આ જગત આવું છે. મને હંમેશા દશેરા એટલા માટે યાદ આવે કે દશેરાના દિવસે બે માણસો મરી ગયા, એક સ્ટીવ જોબ્સ ને એક રાવણ. રાવણ એનો આઈ કેપિટલ હતો, એટલે લોકો એનું દહન કરે છે દશેરાના દિવસે. અને સ્ટીવ જોબ્સ, એને બધું આઈ આપ્યું, આઈપેડ, આઈફોન, એમાં આઈ નાનો આપ્યો, એટલે પીપલ રિમેમ્બર. 50,000-60,000 રૂપિયા આપીને પણ ફોન ખરીદે કે આ તો ખરીદવો પડશે. એટલે જે માણસને કાયમી કોન્ટ્રીબ્યુશન કરવું છે અને એનો આઈ નાનો કરવો પડે. એટલે મને આજે બહુ નમ્રતા, આજે નીરુબેન આવે છે, ગઈકાલે લીલાબેન હતા, અને કરમશીભાઈની સૂક્ષ્મ હાજરીને હું એટલા માટે પ્રણામ કરું કે અરે વાહ, મને એમ હતું કે થોડા 18-1 વર્ષના યુવાનો હોય ને તો સારું રહે જરા. એટલે મને જ ગોલ્ડ મેડલ મળ્યો, એટલે મારા પિતાજીએ સરસ વાત કરેલી એ વખતે કે જે સોમૈયા એવોર્ડ આપણને ચંદ્રક મળ્યો એ જીવનનો અંત નથી, ઇટ ઇઝ નોટ એન્ડ ઓફ લાઈફ, હજી તો બહુ જ કરવાનું છે. અને એ જે
ઈગોમાં એક ઇન્જેક્શન આપી દીધું શિક્ષક પિતાએ કે યુ શુડ હેવ ડિવાઇન ડિસકન્ટેન્ટ. મહર્ષિ અરવિંદનો બહુ અદ્ભુત શબ્દ છે કે તમારા જીવનમાં એક ડિવાઇન ડિસકન્ટેન્ટ હોવો જોઈએ, એક અસંતોષ હોવો જોઈએ, પણ એ દૈવી હોવો જોઈએ. જો પેલો અસંતોષ રહેશે તો ફ્રસ્ટ્રેશન આવશે, તો આપણે વિચિત્ર માણસ થઈ જઈશું. પણ ડિવાઇન ડિસકન્ટેન્ટ હશે તો આપણને એમ થશે, હા, હજી પણ વધારે કરી શકાય, હજી પણ સરસથી કરી શકાય, અને કંઈક બીજી રીતે પણ કહી શકાય. અને મેનેજમેન્ટ ઇઝ નથિંગ બટ સિલેક્ટિંગ આ બેટર ઓપ્શન. બધી રીતે કામ થઈ શકે, કોઈને ખખડાવીને પણ તમે વાત કરી શકો અને પ્રેમથી પણ કહી શકો. અમારે એક આઈસીએસ ઓફિસર પ્રકારના, એટલે બહુ સિનિયર આઈએએસ હતા, એમ ના કહે કે તમે બહુ ખરાબ કામ કરીને લાવ્યા, એમ કહે કે આ જો તમે ના હોત ને તો બીજા કોઈને તો મેં સ્ટુપિડ કહ્યો હોત એમ, તમને કહી જ દીધા એમ, પણ તમને ખરાબ ના લાગે, પણ તેમ છતાં એને કહી દીધું કે હું તો આ હું સહન ના કરી શકું. તો આજે આપણે જે એસ્પેક્ટ જોવાનો છે, એટીટ્યૂડ એટલે ભક્તિ, આ બે ભાઈબંધો હતા એમ, અર્જુન અને કૃષ્ણ બે મિત્ર હતા, અને એક મિત્રતા કેવી ઊંચાઈ ઉપર પહોંચી શકે. હું મિત્રતાને જુદી જુદી રીતે જુઓ છું. આપણે તો આમ કહીએ ને, ટ્વિટર મિત્રો 100 મળે ને ફેસબુકે 1000, જે દુઃખમાં સાથે રહે તે જ સાચો યાર. એટલે ટ્વિટરમાં બધા આપણને ફોલો કરતા હોય, આપણને ખબર ના હોય ઘણી વખતે, અને ફેસબુકમાં તો ફેસબુકનો તો અમારે રજનીભાઈ અમારા મિત્ર છે ફેસબુક ઉપર, એટલે અમને ખબર છે. પણ મને હમણાં ફ્રેક્ચર થયું હતું એટલે મેં ફોટો મૂક્યો તો 1000 માણસોએ લાઈક કર્યો, એટલે મને બહુ દુઃખ લાગ્યું. મારા વાઈફ કે કેમ આટલા ઉદાસ થઈ ગયા, મેં કીધું આ 1000 માણસોને ગમ્યું મને, હું આ બેડ રિડન થયો એટલે બધાને બહુ મજા આવે. એટલે આ ફેસબુકની આ મજા છે. એટલે ઝુકરબર્ગને કહેવડાયું, પછી મેં ઈમેલ કર્યો કે ભાઈ દેર શુડ બી થર્ડ ઓપ્શન, લાઈક ડિસલાઈક અથવા કંઈક દેર શુડ બી સમથિંગ વિચ કેન બી એક્સપ્રેસ અવર ફિલિંગ્સ. પણ એ ફિલિંગ્સના એક પ્રશ્નો રહેવાના છે. અને આ આપણે 2017ની જાન્યુઆરીમાં મળીએ છીએ ત્યારે વેર યુરોપ ઇઝ કન્સિડરિંગ, મેં ગઈકાલે વાત કરી હતી કે રોબોટને ઇલેક્ટ્રોનિક પર્સનની આઇડેન્ટિટી આપવાના છે. વી હેવ એ વર્ચ્યુઅલ રિયાલિટી, વી હેવ એ ઓગમેન્ટેડ રિયાલિટી, એન્ડ વી હેવ એ મિક્સ્ડ રિયાલિટી. એટલે આ ફેસબુકનું વિશ્વ, આઈપેડનું વિશ્વ, ટીવીનું વિશ્વ, અને આપણે મળીએ છીએ એ વિશ્વ. પહેલાં આપણા બાપદાદાને બહુ પ્રશ્ન નહોતો, એમ કે આ મારો ભાઈબંધ છે એટલે ભાઈબંધ છે એમ. અત્યારે કંઈ ખબર નથી પડતી. એક તો ભાષા ઘસાઈ ગઈ ટીવીના માધ્યમને આવવાને કારણે, અને માર્કેટિંગ અને એડવર્ટાઇઝમેન્ટને કારણે આપણી ભાષા ઘસાઈ ગઈ છે. આપણા શબ્દો બધા ખોટા સિક્કા જેવા થઈ ગયા. હું એમ કહું, આઈ લવ યુ મીન્સ આઈ ડોન્ટ લવ યુ, આઈ લાઈક યુ દેટ મીન્સ આઈ ડોન્ટ લાઈક યુ. એટલે ખબર જ નથી કે આઈ થોટ આઈ સેમી લાઈક યુ. આ વર્ચ્યુઅલ રિયાલિટી અને માર્કેટિંગને કારણે એક ધુમ્મસ આપણી ભાષામાં ઊભું થયું છે. માણસો વિશ્વાસ પાત્ર નથી રહ્યા. કોઈ માણસ એમ કે ટેરિફિક, કેમ યુ હેવ ડન વન્ડરફુલ, અંદર કંઈક બીજું ચાલતું હોય તો શું કરવું. અર્જુન જ્યારે, હવે અર્જુન જેવો માણસ છે ને, આવું મોટું યુદ્ધ છે તો એને તો બધી ખબર રોજ પડે જ ને. એને તો રોજ બધું જાસૂસો બધી વાત કરે કે આ રાજા પેલી બાજુ જઈ રહ્યા છે, ત્યાં મંત્રણા થઈ રહી છે, પેલા રાજાએ એની સાથે એલાયન્સ જાહેર કરી દીધું છે. આ તો બધું રોજ એમના કેમ્પમાં રિપોર્ટ થતું જ હતું. તો અર્જુને કેમ એવું કહ્યું કે સૈન્યોર ઉભયોર મધ્યે રથમ સ્થાપય મેચ્યુત, હે અચ્યુત, મારો રથ બંને સેનાઓની વચ્ચે લઈને જઈને ઊભો રાખો. કારણ કે હી વોન્ટેડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ બોડી લેંગ્વેજ. આપણી લેંગ્વેજ ઘસાઈ ગઈ એટલે બોડી લેંગ્વેજની જરૂર પડી છે. જે લેંગ્વેજ આપણને ભગવાને આપી હતી. દોસ્તો વેસ્કી યાદ આવે, રજનીભાઈ
શું વાત કરી છે સાહેબ. એને સોલ્જેનિત્સિનમાં એક એક અદ્ભુત વાક્ય આપ્યું. એને કહ્યું કે ધ ગોડ હેઝ ગિવન ધ ગિફ્ટ ઓફ સ્પીચ ટુ મેનકાઇન્ડ સો દેટ હી કેન કન્સીલ હિઝ થોટ્સ. ભગવાને માણસને વાણીનું વરદાન એટલા માટે આપ્યું છે કે તમે તમારા વિચારો સંતાડી શકો. એટલા માટે એને કીધું કે મારે સેનયોર ઉભયોર મધ્ય રથમ સ્થાપય મેચ્યુત, મારે બોડી લેંગ્વેજ જોવી છે, મારે ભીષ્મ પિતામહ જોવા છે કે આજે એ સરસંધાન કરીને કેવી રીતે ઊભા છે, મારે આચાર્ય દ્રોણ જોવા છે, મારે કૃપાચાર્ય જોવા છે, મારે મામાઓ જોવા છે, કાકાઓ જોવા છે, શાળાઓ જોવા છે, મહારથીઓ જોવા છે, રથીઓ જોવા છે, મારે જોવું છે કે એમના એમના ફેસ ઉપર કંઈ શરમ જેવું છે કે નહીં. અમે પાંચ ભાઈઓ ને એ લોકો આટલા બધા અમને મારવા આવે છે. તો પહેલી વ્યાખ્યા એવી છે કે જેની બોડી લેંગ્વેજ સમજવાની ઈચ્છા થાય ને તો સમજવાનું કે આપણો મિત્ર નથી. આપણને એમ જ જેને જેની સાથે, એટલે હું તો એના 4G આવો છે, મિત્રતાના 4G, જે ગમે માણસ ગમવો જોઈએ આપણને. એવા અમુક લોકો એવા હોય છે આમ તમને ગમી જ જાય જોતાની સાથે, અને અમુક લોકો આપણને એમ થાય કે એટલા બધા સ્ટોની હોય ને, આપણને એમ થાય કે આ પૂતળું છે કે માણસ છે. અમારી ઓફિસમાં એક ભાઈ હસે જ નહીં, એટલે મને બહુ ચિંતા થાય. મેં કીધું આખેમાં હસતા નથી એમ. એટલે મેં બે ત્રણ જણને કહ્યું કે ભાઈ જરા પહેલી તારીખે જ્યારે ચેક લે પગારનો ત્યારે તો જુઓ એનો વિડીયો, એક 1/2 મિનિટ સ્માઈલ આપીને આમ બસ. હવે મેં કીધું, એટલે મેં કીધું આપણે એને આશ્વાસન આપો ભાઈ તું એકલો ઓછો પરણેલો છે, અમે પરણેલા છે, એને સહેજ કંઈક ગમે તેમ કરીને લાવો બહાર. પણ અમુક લોકો બસ આમ આમ એટલા એવા હોય છે, માણસ ગમવો જોઈએ. બીજો જી છે જ્ઞાન આપતો હોવો જોઈએ, તમને કંઈક કંઈક તમે એની પાસેથી કંઈક પામી શકો, મજા આવે એમ, જીવન ભર્યું ભર્યું લાગે એવું સરસ રીતે, જે ગમ્મત કરે તમારી સાથે. 3G એ છે, ગમ્મત કરે, જ્ઞાન આપે, ગમ્મત કરે, ગમે, અને જે ગમમાં તમારી સાથે ઊભો રહે, તમે દુઃખમાં હો ત્યારે તમારી સાથે ઊભો રહે, એ મિત્ર છે. એટલે એટીટ્યુડમાં મને કૃષ્ણની જે વાત ગમે છે ને, મામે એકમ શરણમ બ્રજ, તું ચિંતા ના કર, તું આવ મારા શરણે આવી જા, અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષ ઈષ્યામિ મા સુચ, તું ચિંતા ના કરીશ, હું બેઠો છું ને. મને ખબર છે અમે ગામડામાં, અમારું તો બાળપણ ગામડામાં હતું, એવા એવા માણસો હતા, તમે ચિંતા ના કરશો અમે છીએ. અત્યારે તો કોઈ એવું કહેનાર જ નથી. આપણી આ અર્બનાઇઝ્ડ લાઈફમાં એવું કોઈ માણસ જ નથી. અને અમુક લોકો આઈને કહે ને કે તમે ચિંતા ના કરશો અમે બેઠા છીએ, એટલે આપણને આપણે એમ કે તમારી જ ચિંતા છે, મને તમે છો એટલે જ પ્રોબ્લેમ છે, બાકી તો કંઈ ચિંતા જ નહોતી. કેવું એશ્યોરન્સ! અર્જુન અને કૃષ્ણની મિત્રતાનું એસેન્સ હોય ને તો આ છે. મામે એકમ શરણમ બ્રજ, તું મને મારા ઉપર છોડી દે, હું કરી દઈશ આ બધું. કેવા સંજોગો! આ પાછા મોજડી પહેરીને આવ્યા છે, બધા તો હથિયારો લઈને આવ્યા છે, આમની પાસે કંઈ છે નહીં, અને તેમ છતાં પણ કહે છે કે મામે એકમ શરણમ બ્રજ. આ મિત્રતા છે, આવી મિત્રતા છે. આપણે ટેસ્ટ કરવાનો છે કે આપણા મિત્રો છે કે ચિત્રો છે, આપણા મિત્રો મિત્રો છે કે શું છે. એટલે મને એમ થાય કે આજે આપણે આ શેના માટે આ મિત્રતાની ચર્ચા કરીએ છીએ, તો મને એક બહુ જૂનો પ્રસંગ યાદ આવે છે કે જ્યારે એક વખતે ઇન્દ્ર પ્રસન્ન થઈને કૃષ્ણને એમ કહ્યું કે ચાલ તું વચન માંગ, એમ તારે શું જોઈએ, ત્યારે કૃષ્ણએ અદ્ભુત વાક્ય કહ્યું છે, અદ્ભુત. એને માગણી શું કરી, કૃષ્ણ શું માગે, એમ જેના પાસે આખી દુનિયા માગે એ કૃષ્ણને માગવાનો પ્રસંગ આવે એટલે એ શું માગે. કૃષ્ણએ એમ કહ્યું કે પ્રીતિ પાર્થે ને શાશ્વતી, મારી પાર્થ સાથેની પ્રીતિ એ શાશ્વત હો. હવે વિદ્વાનો, મનોચિકિત્સકો, માનસશાસ્ત્રીઓ, સમાજશાસ્ત્રીઓ બધા આ વાક્ય ઉપર ચર્ચા કરે છે કે પ્રીતિ પાર્થે ને શાશ્વતી. પ્રીતિ પાર્થે ને કહ્યું હોત તો બરાબર, પણ શાશ્વતી કેમ કહ્યું? બંને મરવાના હતા, પાર્થ
વોઝ ફોલિબલ હ્યુમન બિઈંગ, તો મરી જવાનું. તો આપણા વિદ્વાનોએ એનો અર્થ એવો કર્યો કે અહીંયા પાર્થ એટલે પૃથ્વીમાંથી પેદા થયેલો, એટલે અર્જુન નહીં, માણસ. પાર્થ એટલે મનુષ્ય. મારી મનુષ્ય સાથેની પ્રીતિ શાશ્વત રહે, કદાચ એ જ કારણસર, એ વાક્યને કારણસર આજે આપણે ભેગા થયા છીએ. મારી ઈચ્છા છે કે મારા શબ્દોથી હું તમને પ્રેમ કરું, તમે મને તમારા કાનથી પ્રેમ કરો. મારે આપ આ આ પ્રેમનો ઉત્સવ છે. મિત્રતા એ પ્રેમનો ઉત્સવ છે, ગમે છે. એટલે એટલે પેલા એમ કે સાને ધપ સાને ધપ, પેલા સંગીતમાં સાને ધપે છે, ધપે ધગે છે, સાને ધગ સાને ધગ ધગ ધગ, એટલે કે સારે ગમ ગમ ગમે ગમે છે, ગમે છે ગમે છે એમ. એટલે એક સંગીતનો એક જોક કરેલો કોઈએ કે એ તો બરાબર સારે ગમ પદ નિશા અને અલંકારો તો બધું જાણીએ, પણ આ તો સાની ધપ સાની ધપ સાની ધપ છે, એટલે કે સારે ગમ છે, મેં એવી રીતે કરેલું. એટલે એ પ્રીતિ પાર્થે ન શાશ્વતી, અદ્ભુત વાત આ કૃષ્ણે માગી. અને એના જે એવિડન્સ છે, આજે હું કેટલાક એવિડન્સ તમારી આગળ રજૂ કરવાનો છું. હું એવું માનું છું કે આ બંનેની જે મૈત્રી હતી ને, અલૌકિક મૈત્રી હતી. આપણા જેવી મૈત્રી નહોતી, તાળી મિત્ર પણ નહોતા, ફેસબુકના મિત્ર પણ નહોતા. હતા ફેસબુકને હું બહુ ગાળો નથી દેતો, મને બહુ શોખ છે, પણ સમય મળે ત્યારે કંઈ કરું. ટેકનોલોજી ઇઝ એ ગ્રેટ થિંગ, આઈ લવ ટેકનોલોજી. ટેકનોલોજી ના હોય તો આપણે, કાલે મેં વાત કરી હતી કે આ બધું કેવું સરસ રીતે આપણે સમજાવી શકીએ છીએ ટેકનોલોજીને લીધે. ટેકનોલોજી આપણે ટેકનોલોજી સાથે જ રહેવું જોઈએ. મારી દીકરી ન્યૂ જર્સીમાં છે, હમણાં જ અમે નીરુબેન સાથે વાત કરતા હતા. મને કે પપ્પા આ 4G આવ્યો તો હવે 10G શું થશે? મેં કીધું 10G આવશે એટલે તું કઢી બનાવતી હોઈશ ત્યારે તારી મમ્મી મીઠો લીમડો વિન્ડોમાંથી આપશે, એટલે એટલું ઇન્ટરેક્શન આપણે ત્યાં શક્ય બનશે. કમ્પ્યુટર આવી જશે ને એવી, એવા કમ્પ્યુટર એવા રોબોટ્સ, એટલી ટેકનોલોજી. હવે તો દર 6 મહિને બધું બદલાઈ જવાનું છે. તો આ આ મૈત્રી અલૌકિક મૈત્રી છે, લૌકિક નથી. એટલે આપણે આજે વાત કરવી પડે છે એની. જો સામાન્ય મિત્રો હોત તો ભૂલી ગયા હોત બધા, પણ આ મિત્રો એવા હતા કે જેમણે જ્યારે જયદ્રથે શિવની પૂજા કરી અને શિવ પ્રસન્ન થયા, એટલે કે માગ માગ શું, એટલે કે હું તો યોદ્ધો છું અને મારી ઈચ્છા છે કે પાંડવોનો હું વિનાશ કરી દઉં આખા સૈન્યનો ને આ તે, એટલે કે એ શક્ય નથી. જેનો મિત્ર કૃષ્ણ હોય એ અર્જુનને મારવો બહુ મુશ્કેલ છે. તમે વિચાર કરો કે કોઈ, તમે કોઈના મિત્ર છો એના લીધે એના દુશ્મનો ધ્રુજતા હોય કે હું એનો ભાઈ બન છું યાર, તમે અવાજ તો કરી જુઓ એના વિરુદ્ધમાં, ખબર પાડી દઈશ તમને. તો આ આ મિત્રતાની ઊંચાઈ આજે આપણે તપાસવાની છે. એક મહાભારતનો ખાલી એક નાનકડો શ્લોક દ્રોણ પર્વમાં સરસ લખ્યું છે એને, કે યસ્તમ દ્વેષ્ટિ સ મામ દ્વેષ્ટિ, જે એની ઈર્ષા કરે છે એ મારી ઈર્ષા કરે છે. આ કૃષ્ણના શબ્દો છે. યસ્તમ દ્વેષ્ટિ સ મામ દ્વેષ્ટિ, યસ્તમ અનુ સ મામ અનુ, જે એને અનુસરે છે એ મને અનુસરે છે. ઇતિ સંકલ્પતામ બુદ્ધ્યામ શરીરાર્ધમ મમા અર્જુન, શરીરાર્ધમ મમા અર્જુન. આ અર્જુન છે એ મારું અડધું શરીર છે. આ આ કૃષ્ણનું મહાભારતનું વાક્ય છે. કેવી મૈત્રી, ગાઢ મૈત્રી છે. 3 તબક્કા મૈત્રીના છે. એક છે સંઘાત. આપણે કોઈની સાથે કામ કરતા હોઈએ, નોકરી કરતા હોઈએ, ગુજરાત મેલમાં આવતા હોઈએ અને નડિયાદ સુધીમાં ઢેબરા આપીએ, એ ગુજરાતીપણું છે. એમાં મૈત્રી થઈ શકે પણ ના પણ થઈ શકે. ઘણા લોકોને તો એક વખત મળ્યા છે ખાલી ખાલી, અને એટલી અદ્ભુત મૈત્રી થઈ ગઈ છે જીવનભરની. મને ખબર છે, હું અમેરિકા ગયેલો, એક ભાઈ મારી સામે બેઠેલા, એટલે મને ઇન્ડિયન લાગે. એ વખત તો હોમસિકનેસ એટલી બધી આપણી હોય, પહેલી વખતે અમેરિકા ભણવા, એટલે મેં કીધું યુ આર ફ્રોમ ઇન્ડિયા, એટલે કે યસ.
પછી બહુ ઓછું બોલે એટલે પછી મેં વિચ સ્ટેટ એટલે કે ગુજરાત, આર યુ ગુજરાતી? યસ. પછી મેં તો પછી ગુજરાતીમાં વાત કરો ને પછી તો બહુ મિત્રતા થઈ ગઈ. મિત્રતા થઈ પછી ખબર પડી કે નાસામાં વૈજ્ઞાનિક છે અને બચ્ચુભાઈ એમનું નામ. અને પછી તો એવી મૈત્રી, એટલી મૈત્રી થઈ ગઈ. હજી આજે પણ અમેરિકા જાઉં તો મને એમ થાય કે એમને મળાય અથવા ફોન ઉપર વાત કરાય. હી ઇઝ 89 નાઉ. પણ અદ્ભુત વ્યક્તિ, કે તમે એક 5-10 મિનિટ ટ્રેનમાં બેઠા હો અને એ માણસ એમ કહે મારા પ્રોફેસરને કે એનું ગ્રેજ્યુએશન છે તો એના મધર ફાધર તો નથી આવવાના પણ હું એનો ગાર્ડિયન છું અને આઈ વુડ લાઇક ટુ કમ ટુ ટેક ફોટોગ્રાફ્સ, મને એલાઉ કરો. કે ઇટ્સ અ પર્સનલ પ્રાઇવેટ ફંક્શન છે પણ યુ કેન કમ. તો આ આ એક ક્ષણાર્ધમાં થાય જે મૈત્રી, એ સંગાથ. સંગાથ છે એ બેઝિકલી કર્મ પ્રણીત છે. આપણે જેની સાથે નોકરી કરતા હોઈએ એ કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું રે, કરમ સંજોગે આંગણા આપણા મળિયા જોડા જોડ રે કાનજી. એ તો આમ ઉપાલંભ છે. હસતા હસતા ખખડાવતા ખખડાવતા ઝઘડો કરતા કરતા કૃષ્ણ વિશે લખાયેલું ગીત છે એ સંગાથ. સંગાથ એક પડાવ છે મૈત્રીનો. બીજો પડાવ છે વિશ્વાસ. જ્યારે તમને વિશ્વાસ થાય, આપણે કોઈ આપણા ફેમિલી ડૉક્ટરને કોઈ દિવસ તમે MBBSનું એમનું સર્ટિફિકેટ જોયું છે? કોઈ દિવસ માગ્યું છે? વિશ્વાસ. એટલે સંગાથ છે એ કર્મ છે, વિશ્વાસ છે એ જ્ઞાન છે. મને જ્ઞાન છે, મને કોઈ ડૉક્ટર આગળ લખે તો એટલું તો જૂઠું ના બોલે, વિશ્વાસ છે. અને ત્રીજો અવસ્થા છે શ્રદ્ધા. જ્યારે મને મારા ભાઈબંધ ઉપર શ્રદ્ધા હોય, એ આવું કરે જ નહીં. આ આ આ મારે આમાં મને મને કોઈ શંકા જ નથી. એ જાતે આવીને મને કહે કે મેં સિગરેટ પીવાનું શરૂ કર્યું છે તો પણ હું ના માનું, એ મારી શ્રદ્ધા છે. શ્રદ્ધા એટલે હું તો આ એકદમ એકદમ રૂઢ ઉદાહરણ આપું છું. આવું તો ઉદાહરણ ના આપવું જોઈએ, તેમ છતાં પણ આપું છું કે આ શ્રદ્ધા મને માણસ માટેની શ્રદ્ધા છે. ભગવાન માટેની શ્રદ્ધા તો પેલું હુંડી લખી આપી ત્યારે ખબર હતી કે શું કોને હુંડી લખે છે, કયા દામોદર શેઠને શું છે. તો સંગાથ, વિશ્વાસ અને શ્રદ્ધા. જ્યારે તમારી મૈત્રી શ્રદ્ધામાં પરિણમે ત્યારે તમારે સમજવાનું કે તમે અર્જુન અને કૃષ્ણની નજીક છો. હું એવું માનું છું કે આપણે કંઈ એવું બહુ જ બહુ ગભરાવાની જરૂર નથી કે આ કૃષ્ણ તો કેવા હતા અને અર્જુન કેવો હતો. એવું આપણા જેવા જ હતા. મને ગીતામાં રસ છે કારણ કે અર્જુન મારો પ્રતિનિધિ છે. હી ઇઝ લાઈક અસ, એજ્યુકેટેડ, સ્કિલ્ડ એન્ડ ફ્રસ્ટ્રેટેડ. આ એની માનસિકતા છે. એટલા માટે આપણને અર્જુન ગમે છે કે અર્જુન આપણી ભાષા બોલે છે, અર્જુન લોજિકથી વાત કરે છે. અર્જુન કહે છે કે આ બધું શું એના માટે. એને પહેલો પ્રશ્ન કેવો જબરજસ્ત કર્યો, ઓ માય ગોડ, યુ નો વી લીવ બાય રેફરન્સીસ. આ બધા નહીં હોય તો પછી મારે શું કરવાનું, આ આ રાજ્ય જીતીને મારે શું કરવાનું, હું રેફરન્સીસથી જીવું છું. આપણે આપણા ગઈકાલે કલાબેને વાત કરી હતી, અધિષ્ઠાનમ, મારું અધિષ્ઠાન શું છે, એટલે માય રેફરન્સ. હું PhD મેળવું તો મને મારા ગામવાળા સન્માન કરે તો એનો અર્થ છે. હું આફ્રિકામાં જઈને PhD કરું તો મને કોઈ મને મને એટલું સેલ્ફ એસ્ટીમ ના લાગે. મારા ગામના લોકો, મારા કુટુંબના લોકો, મને જે ઓળખે છે એ મને પ્રેમ કરે, મને સન્માન આપે તો મને મજા આવે. હું રાજા થવું પણ આ બધા હોય જ નહીં તો પછી મારે શું રાજ કરવાનું. વી લીવ બાય રેફરન્સીસ. એટલે અર્જુન જે રીતે પ્રશ્નો કરે છે એ આપણા જેવો છે. અને કૃષ્ણ એક ગેબી વ્યક્તિત્વ છે, એક એવો ભગવાન છે. વાહ, એટલે મને તો કૃષ્ણ હું રોજ વાંચ્યા કરું, કૃષ્ણને હું રોજ સમજવા પ્રયત્ન. એમ થાય કે આ માણસ કેવો છે, આપણને CCD લઈ જાય, કોફી પીવડાવે એવો છે. ધી ઓનલી ગોડ ઇન ધ વર્લ્ડ વિચ ઇઝ સો સિમ્પલ. એ લાઈફને સ્વીકાર, ડાન્સ કરવો ચાલો ડાન્સ કરીએ, ગરબા ગાવો ચાલો ગરબા ગાઈએ. હું કલેક્ટર હતો વડોદરાનો તો બધા કે તમે IAS થઈને ગરબા ગાશો. મેં કીધું કાકા તમને શું વાંધો છે, હું ગુજરાતી છું અને એમ કોઈ ગાય કે મારે મહીસાગરને આરે ઢોલ વાગે છે અને મારા પગમાં થનગનાટ ના થાય તો હું ગુજરાતી છે નો.
આઈએસ તો પછી છે, આ તો બધા, આ તો બધા છોગા છે, કાઢી નાખો. માં જોડે જવાનું છે, માના માટે ગાવાનું છે. મારી માં છે યાર, હું એમ બેસી રહું તો એ તો આર્ટિફિશિયલ થઈ ગયું. કૃષ્ણ એ નેચરાલિટીના ભગવાન છે. નેચર, તારા મનમાં જે આવે કર, મજા કર, અને સાવ ગામડીઓ નહીં લાગવા. વેલ ડ્રેસ્ડ ભગવાન, આવા ભગવાન નથી સાહેબ. કેટલા ડ્રેસ જોરદાર. એટલે મેં કાલે કહ્યું ને કે વાયરસવાળા વિચાર કરતા આ રસ છે મન ભાવન. એનો વાયરસ જ ના લાગે. તમે વિચાર કરો, એનો જન્મ પણ જેલમાં, ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી પણ નહીં. અને રાજાની બહેન હતી ને, તેમ છતાંય મામાએ જ આ બધા પરાક્રમ કર્યા. મને કોઈ હમણાં પૂછતું હતું કે આ મામા કેમ કન્યાને પધરાવે માયરામાં, મામા કેમ આટલું બધું વાલ કરે, મામા મામેરું લઈને કેમ આવે. બિચારાને આ કંસને બધા લોકો શકુનીને આમને મામાની ઇન્સ્ટિટ્યૂશને એટલી બધી પોલ્યુશન કરી દીધી, એટલે એનું પ્રાયશ્ચિત કરે છે મામાઓ કે અમે યાર અમે એવા નથી, અમે સારા માણસો છીએ, અમે કંઈ કંસ જેવા નથી, અમે શકુની જેવા નથી, અમે વી આર વિથ યુ એમ. એ બિચારા બહુ મહેનત કરે છે સમજાવવા. મામાઓ હજી પણ બોલિંગ કર્યા કરે છે કે કંઈ કરતાં અમારું સુધરે છે ઇમ્પ્રેશન. એટલે આ આ મામાઓની મજા છે. એટલે એ કૃષ્ણ આપણને જે શીખવે છે આ શીખવે છે. એટલે એનો જો તમે જુઓ, કોઈ ફોટો આમ જુએ છે ઉદાસ, અને એના જીવનમાં એક પણ દિવસ એવો નહોતો કે જ્યારે ક્રાઇસિસ નહોતી. જન્મ્યા તે દિવસથી જુઓ તમે કેટલી ક્રાઇસિસ, જેલમાં જન્મ, પછી ટોપલીમાં બેસીને જવાનું, ઇલીગલ માઇગ્રેશન વિધાઉટ વિઝા. અને મનોજ ખંડેરિયા યાદ આવે કે ટોપલીમાં તેજ લઈ નીકળી પડો, ટોપલીમાં તેજ લઈ નીકળી પડો, પાણીની વચ્ચેથી રસ્તા થઈ જશે પાણી. આ આ તાકાત છે તેજસ્વીતાની. તમે તેજસ્વી હો તો પછી, એટલે આ આ આ કૃષ્ણ જેનો મૈત્ર થાય એ અર્જુન થઈ શકે. અર્જુન આપણા જેવો છે પણ એને મૈત્રી જબરજસ્ત મળી ગઈ. એના જે 8 એસ્પેક્ટ છે, પહેલી વાત એ છે કે શિષ્યભાવ બહુ અઘરું છે. મિત્રને જેની સાથે તમે ગાળ દઈને વાત કરી શકો એને શિષ્યભાવ. શિષ્યસ્તે હમ સાધી મામ ત્વામ પ્રપન્નમ. હે હે કૃષ્ણ, હું તારો શિષ્ય છું યાર, તું મને કહે હવે. પહેલાં તો ખખડાવે છે ને જે ગાળ દઈ શકે. તમે જુઓ ગીતામાં પહેલો શબ્દ કૃષ્ણ બોલે છે ને એ ગાળ છે. એટલે અમે તો કવિતાના વિદ્યાર્થીઓ, એટલે ઘણી વખત એમ પ્રશ્ન થાય કે આ આમાં આ કૃષ્ણ આ આ વ્યાસ ઋષિ કંઈક બીજો શબ્દ ના વાપરી શક્યા હોત. પેલો રડવા બેસે છે એટલે શું કહે છે ખબર છે, ક્લૈબ્યમ માસ્મ ગમ પાર્થ ન એતત ઉપપદ્યતે, ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તો તિષ્ઠ પરમ તપ. ક્લૈબ્યમ, તું નપુસંક છે. ક્લૈબ્યમ માસ્મ ગમ, આ તને શોભે છે? આ નપુસંકતા તને શોભે? તું ક્ષત્રિય છે, એક તમાચો મારી દીધો એમ કહેવાય. ક્લૈબ્યમ, બહુ લોકો કે સ્ત્રૈણ્યમ ના કહેવાય, પણ ના કહેવાય, એને નપુસંક જ કહેવું પડે. તું શું યાર છોકરી જેવી વાત કરે, એવું નથી કીધું, તું નપુસંક જેવું વાત કરે છે એમ. ગાળ દઈને કૃષ્ણ શરૂ કરે છે વાત. મિત્ર એ હોય કે જે ગાળ દઈ શકે, તમને ગાળ દઈ શકે, તમને એમ કહે તું ડફોળ છે, મજા આવે, તું કહી શકે તો એ એ તો એની એની. અમે એવા જમાનામાં પરણેલા કે જ્યારે પત્નીને નામ નહીં દેવાનું, એટલે હું કહું છું અને સાંભળો છો. આમાં મારું આખું લગ્ન જીવન ચાલ્યું. એટલે હમણાં હું એક મેડિકલ કોલેજમાં ગયો, મને કહે સાહેબ તમે કેમ નામ ના દો? મેં કીધું એટલા માટે કે જેનો નામ છે એનો નાશ છે, એટલે નામ નથી દેતા. એટલે એક બીજો છોકરો ઉભો થઈ ગયો, યસ સર આઈ એગ્રી. આપણી વેલ્યુ સિસ્ટમ એક જ છે, નવી પેઢી જૂની પેઢી. મેં તું મને ક્યાંથી જૂની પેઢીનો ગણવા માંડ્યો, હું તો યંગ છું. પણ એને એમ કહ્યું કે સાહેબ અમે પણ વારંવાર નામ આ કારણસર જ દઈએ છીએ, નામ છે એનો નાશ છે એટલા માટે જ. તો આ આ કૃષ્ણ આપણને એ એ જે એ શિષ્યભાવ, એની પાસે જઈને તમે શિષ્યભાવે વાત કરી શકો.
શિષ્યસ્તે હમ સાધી મામદ, જે આપણને ગાળ દઈ શકે, આપણે જેની સાથે શિષ્ય ભાવથી વાત કરી શકીએ. પછી આગળ તમે શિષ્ય ભાવ થઈ શકો. પછી મને હંમેશા આ પ્રશ્ન થયા કરે છે કે યુદ્ધમાં કેવી કેવી વાતો કરી છે, કેટલી ડિટેલ્સમાં વાત કરી છે, ખબર નથી. બધા લોકો આની શંકા પણ કરે, ઘણા લોકો શંકા કરવાવાળા જન્મ્યા હોય છે અમુક લોકો તો, કે આવું આટલું બધું ભાગ્યશ્રી 700 શ્લોકો ત્યાં બોલીને કર્યા હશે એમને. કે મેં તો હું તો ત્યાં હાજર નહોતો, તમે હો તો તમને ખબર. મને એમાં રસ નથી, મને કન્ટેન્ટમાં રસ છે. મેં કીધું શું વાત થઈ અગત્યનું છે, થઈ હતી કે નહોતી થઈ, આ આમ હતું કે નહીં, આમાં આપણે આપણે જરા રિસર્ચ માઇન્ડ રાખીએ. મેં કીધું તમે રાખો ને, પણ હું ક્યાં ના પાડું છું, તમે મહાન છો, હું તો ભક્ત છું, હું તો શબ્દ પાસે ભક્ત તરીકે જાઉં છું. સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા, કેવો પ્રશ્ન પૂછે છે કે સ્થિત પ્રજ્ઞની ભાષા શું હોઈ શકે. યુદ્ધમાં હવે બોલવાનું નહોતું ત્યાં આવો પ્રશ્ન. એટલે આ આ જે ડિસ્કોર્સ છે, આ જે ડાયલોગ છે, એ દેટ વોઝ નોટ વેરી ઓર્ડિનરી થિંગ, ઇટ ઇઝ અ બિગ થિંગ હેપન્ડ ઓન ધ અર્થ. એટલા માટે આવા પ્રશ્નો અને કેવા કેવા મૃત્યુ વિશેના, જ્ઞાન વિશેના, ભક્ત વિશેના કેવી કેવી સાયકલ આપે છે. સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધો વિજાયતે. એટલે સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા, સ્થિત પ્રજ્ઞની ભાષા શું હોઈ શકે. હે કૃષ્ણ સમજાવો મને, તું મારો ભાઈબંધ છે તો કે તું આ આ આ બધું વાત કરે છે, પણ આ તો અને આ બીજા અધ્યાયમાં જ આવો પ્રશ્ન પૂછી કાઢે છે. તો જે મિત્રને તમે પ્રેમ કરતા હો એને તમે ગમે એવા ઇરિલેવન્ટ પ્રશ્નો પણ પૂછી શકો અને એમાંથી તમને જીવનનું એવું એસેન્સ મળી શકે. આઈ ડોન્ટ સે આ આ આ અર્જુન અને કૃષ્ણ એ ઇરિલેવન્ટ પ્રશ્નો પૂછે છે, પણ આપણે પૂછી શકીએ. આપણે પહેલાં કહે કે એમ ગાડીમાં જતા હતા એટલે બહુ ગીર્દી હતી, એટલે પછી કે એક ભાઈબહેન કહે કે હવે જરા બે જણા ઉતરી ગયા, હવે તમારે પગ લાંબા કરવા હોય તો કરો. મેં કીધું યાર પગ કેવી રીતે લાંબા થાય, પગ તો જે હોય એ જ હોય ને, કે પગ હવે લાંબા એટલે આપણી કહેવતો. પણ તમે ગમે તે વાત કરી શકો. એ એ મિત્ર છે, જે મિત્ર આગળ ફોર્મલ ના થવાનું હોય, મિત્ર આગળ પ્રોટોકોલ ના હોય, જ્યાં પ્રોટોકોલ ઇઝ ખોટોકોલ ઇઝ મિત્ર, એ મિત્ર છે જે જેને એટલે ખભે હાથ મૂકી શકીએ આપણે એવી રીતે એને આ પ્રશ્ન પૂછે છે. અને પ્રશ્નો બહુ અઘરા પૂછે છે, 19 પ્રશ્નો પૂછ્યા છે અર્જુને. અને દરેક વખત કંઈક એવું જીવનનું સત્ય બહાર આવે છે જેનાથી આપણને એમ થાય કે આપણી દૈનંદિન લાઈફ, આપણી વાત, જેમ આપણે ગઈકાલે વાત કરી હતી, અત્યારની ક્રાઇસિસ શું છે, આઇડેન્ટિટીની ક્રાઇસિસ છે. જ્યારે એને એમ કહ્યું કે હું આમ છું ને હું આમ છું, એટલે કે ના એમ નહીં, તું મને બતાવ તું કોણ છે. આપણે માર્ગશીર્ષ મહિનામાં છીએ, માક્ષર મહિનામાં, માસાનામ માર્ગશીર્ષોહમ. અને જ્યારે એમને એમ કહ્યું વૃષ્ણિનામ વાસુદેવોસ્મી પાંડવાનામ ધનંજય, હું પાંડવોમાં અર્જુન છું, ત્યારે એને એમ થયું. એટલે શરીરાર્ધમ મમ અર્જુન, અર્જુન મારું બીજું શરીર છે. તો આ આ જે વાત છે, આ બોન્ડેજ છે, એવું બોન્ડેજ જ્યાં થાય એ મિત્રતા. આ આ ચોથો પડાવ છે મિત્રતાનો. એક જે ગાળ દઈ શકે, બે જ્યાં તમે શિષ્ય ભાવે જઈ શકો, ત્રણ જ્યાં તમે કશો પ્રશ્ન પૂછી શકો, અને ચાર જ્યાં તમે ઓળખ, તમારી ઓળખ એસ્ટાબ્લિશ કરી શકો. ઓળખ આપણે અત્યારની ક્રાઇસિસ ઓળખની છે. મને હું રિટાયર્ડ થયો તો મારી પાસે આ આઈ કાર્ડ છે, એટલે મેં આમ બતાવ્યું પોલીસને, તો સચિવાલયમાં મને જવા દીધું ગાંધીનગરમાં. તો આમ ગાડી મારી ખાનગી લઈને જવું તો રોકે, પણ આ બતાવું તો જવા દે. એટલે મને એમ થાય કે આ કેમ આવું થાય છે. હવે ફોટો મારો છે, નીચે સહી પણ મારી છે. આ ખાલી બતાવું છું તો જવા દે છે, કારણ કે પેલા ત્રણ સિંહ છે ત્યાં કાર્ડ ઉપર, પણ ત્રણ સિંહ પણ મરેલા છે, કંઈ જીવતા સિંહ નથી. એટલે આપણે એક એવા જમાનામાં આવી ગયા છે, અને આઈ એમ આધાર કાર્ડ તો આવી જ ગયું, એટલે વી આર ગોઈંગ ટુ બી નંબર્સ. એટલે જ્યારે ઓળખની આખી મોટી ક્રાઇસિસ, એટલે હું વર્ચ્યુઅલ રિયાલિટી અને રિયાલિટી એ વચ્ચે, અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ઇન્ટેલિજન્સ, ઓગમેન્ટેડ રિયાલિટી એન્ડ રિયાલિટી, આ બધા જે પ્રશ્નો થવાના છે. મને ખબર નથી, મેં હમણાં સાયન્સ મેગેઝિનમાં યુએસનો એક લેખ વાંચ્યો કે
The movies will be such that you will be able to participate in movie. એ કયા પ્રકારનું બધું થવાનું છે, એટલે 3D સુધી આવી ગયા, અહીં આવી ગયા. હવે તો IoT મેં કાલે વાત કરી હતી કે તમે સવારે ઉઠશો એટલે કોગળા કરશો એટલે થોડી જ વારમાં તમારો મિરર વિલ બીકમ એ TV અને તરત જ ફટ 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 ન્યૂઝ વાંચવા માંડશે, ને પછી તમે કોગળા પૂરા કરીને આમ સહેજ ઊભા થશો ત્યાં ઈમેલ આવી જશે બધી, એટલે મિરર વિલ બીકમ ઓર ધી વોલ વિલ બીકમ કમ્પ્યુટર. એટલું બધું થવાનું છે આવતા 5 વર્ષમાં, એટલે આપણે આપણી ઓળખ જ ગુમાવી દેશું. કમ્પ્યુટર પણ અને રોબોટ આપણા જેવો લાગશે, અને રોબોટ હમણાં બીજો એક આર્ટિકલ એવો વાંચ્યો કે ડિસઓબિડિયન્ટ રોબોટ્સ વિલ કમ, એટલે આપણી ઓળખ જ ભૂસાઈ જશે, આપણા જેવું જ કામ કરશે. આપણે મનુષ્ય છીએ એ જ ભૂલી જઈશું. એક નાનકડી વાત યાદ આવે છે કે એક બહુ મોટી ધર્મયાત્રા ચાલતી હતી કોઈ બહુ મોટા તીર્થધામમાં, બધા બહુ લોકો જતા હતા, જય જયકાર જય જયકાર ચાલતો હતો. એમાં એક વચ્ચે કાકા પણ હતા, એટલે કાકા પણ ચાલતા હતા બધાના બળે. એમની સાથે એક ડૉક્ટર હતા, બધા ચાલતા હતા. અને સડનલી એવું થયું કે કાકા એ આમ માથું ખભા ઉપર મૂક્યું ડૉક્ટરના, એટલે ડૉક્ટરને બહુ સારું લાગ્યું કે ચાલો ને આપણે એ બાને એમને મદદ કરીએ. પણ ગીર્દી બહુ જ હતી, સડનલી સહેજ વજન વધારે લાગ્યું, એટલે ડૉક્ટરે કાકાનો હાથ લઈને જોયું નાડી, તો હી વોઝ ડેડ. એ તો બરાબર આવું તો થઈ શકે, પણ ડૉક્ટરે ગજબ કામ કર્યું. ડૉક્ટરે પછીનું એક્શન એવું લીધું કે એને પોતાની નાડી જોઈ, કે આ બધા ટોળામાં હું તો જીવતો છું ને. બહુ અગત્યની વાત છે, વી આર ફરગેટિંગ. આપણી ઓળખ જ આપણે જવા દઈએ. મને કોઈ એમ કે આખા ગીતાનો સાર શું, તો આ જ સાર છે સાહેબ. એને તમને ઓળખ તમારી હોવી જોઈએ, તમારી ઓળખ. હું કોણ છું? મમય વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન. હું ગાયત્રી મંત્ર કરું સવારે, એટલે મેં અમેરિકામાં જ્યારે મેં કાલે જ વાત કરી હતી, અમે જ્યારે બેન વી વેર ડિસ્કસિંગ ઇન મેનેજમેન્ટ સ્કૂલ, ગાયત્રી મંત્ર શું છે? ઓમ ભૂર ભુવસ્વ હે સૂર્યદેવ, તમે ત્રણેય ભુવનોને આલોકિત કરો છો, તમે મારી બુદ્ધિને પ્રચોદિત કરો, મારી બુદ્ધિને તેજસ્વી બનાવો. એ એમ નથી કહેતો તમારું તેજ મને આપો. ધીસ ઇઝ ધ ઇન્ડિયન વે ઓફ થિંકિંગ. દેર ઇઝ નો શોર્ટકટ. તમે મારી બુદ્ધિને એવી તેજસ્વી કરો જેથી હું દુનિયામાં કહી શકું કે હું એ સૂર્યનો નાનો ભાઈ છું, મારામાં તેજ તત્વ છે. આ ગાયત્રી મંત્ર, આટલા માટે ગાયત્રી મંત્ર કરવાનો. તમારી ઓળખ બરાબર થવી જોઈએ. આમ આપણે યજ્ઞ કરાવે છે, મહારાજ બી ઉતાવળમાં હોય ને યજમાન બી ઉતાવળમાં હોય, નાઈદમાં ભાઈ સમજાવો તો ખરા, ન ઈદમ મમ, આ મારું નથી માટે સ્વાહા. આ આ આ ફેમિલીમાં, કરમસિંહભાઈના ફેમિલીમાં જે વિચાર આવ્યો છે વિચાર કરો બધું. આ હું તો આ 2 દિવસથી આ ગઈકાલના વાઇબ્રેશન્સમાં હું કેવો વિચાર કે આ મારું નથી, સમાજને આપી દો. ઇદમ ન મમ, આ ભારતીય સંસ્કૃતિ છે. આ ઓળખ આપી એને. અર્જુનને કૃષ્ણએ મિત્રતા તરીકે આ કહ્યું કે તું જે મમત્વ રાખે છે ને એ જ તારો પ્રોબ્લેમ છે. મેં તો મારી કવિતામાં લખ્યું, ઈમેલ વાંચીને હવે અર્જુનને સમજાવો મનમાંથી કાટમાળ કાઢે. ઈમેલ વાંચીને હવે અર્જુનને સમજાવો મનમાંથી કાટમાળ કાઢે, ગાંડીવને શંખ ધ્વનિ સાચવે ભલે, પણ પર્સમાંથી પામ ટોપ કાઢે. ને કૌરવના કમ્પ્યુટર વાયરસ લખે છે, એની ભોળી કોઈ ભાર સહેજ રાખો, SMS કરવાનું બંધ કરો શ્યામ, હવે રૂબરૂમાં આવવાનું રાખો. એમ કવિતા, મોબાઈલની કવિતાઓ લખી છે, એટલે પ્રેમ, અર્જુનનો પ્રેમ છે. એટલે તો એટલે આ જ કવિતામાં થોડું આગળ ચાલીએ. મેં કહ્યું કે સાયબર કાફેમાં હજી સર્ફિંગ કરે છે પેલી ગોપીઓની યુગ જૂની આંખો. ગોપી એટલે જૂની ગોપી નહીં, અત્યારની પણ ગોપી હોઈ શકે ને. સાયબર કાફેમાં હજી સર્ફિંગ કરે છે પેલી ગોપીઓની યુગ જૂની આંખો. ઈચ્છાના ગોધણને વાળો હો શ્યામ, હવે ગોવર્ધન માંગે છે પાંખો.
ને ટચલી આંગળીએ હવે સાચવજો માઉસ, ટચલી આંગળીએ હવે સાચવજો માઉસ, હવે માખણને ફેટ ફ્રી રાખો, એસએમએસ કરવાનું બંધ કરો શ્યામ, હવે રૂબરૂમાં આવવાનું રાખો. આ ઓળખ છે, તમે રૂબરૂમાં આવો. મારે આ વર્ચ્યુઅલ રિયાલિટી, આઈ ડોન્ટ લાઈક વર્ચ્યુઅલ રિયાલિટી, મને ગમે છે મારા જ્ઞાન માટે, મારી ઇન્ફોર્મેશન માટે, પણ રૂબરૂમાં માણસને મળીએ, એનો ઉમળકો જોઈએ. આપણે ઉમળકો કેવી રીતે, કોમ્પ્યુટર ઉમળકો નહીં બતાવી શકે, કદાચ બતાવી શકે, આપણને ખબર નથી, પણ ઉમળકો, આવો આવો, શું વાત છે, આવો. અમદાવાદમાં તો બહુ જબરજસ્ત, એટલે અમદાવાદ તો એના માટે જ પ્રખ્યાત છે. જોકે મારાથી બહુ બોલાય નહીં, કારણ કે મારું સાસરું છે, વતન ઇન લો. પણ મને બેસતા વર્ષના દિવસે મારા સંસ્કૃતના પ્રાધ્યાપક છે ડૉક્ટર ભગવતી પ્રસાદ પંડ્યા, એમને હું પગે લાગવા જઉં બેસતા વર્ષ અથવા બીજ અથવા ત્રીજ આની આસપાસ. એટલે એક ભાઈ છે ને, એમની સોસાયટીમાં પહેલો જ બંગલો એમનો છે, એ મારા હાથ નીચે કામ કરતા હતા અને અધિકારી હતા, અને એ પણ તૈયાર થઈને ઊભા હોય. લગભગ મને છેલ્લા 11 વર્ષમાં 3-4 વખત તો મને બરાબર મળી ગયા. હવે એને પણ ખબર છે કે હું પંડ્યા સાહેબને પગે લાગવા આવું છું. હું ને મારા વાઈફ આમ ઉતરીને આમ ચાલતા જતા હોઈએ સોસાયટીમાં, એટલે એ ભાઈ આમ બહાર આવે અને કેવું કહે ખબર છે, સાહેબ કોઈ દિવસ આવો આપણા ઘેર. એટલે કોઈ દિવસ સારા આજે આવ્યા છીએ, કોઈ દિવસ આવો આપણા ઘેર એમ. એટલે 3-4 વર્ષથી આવું જ કહ્યા કરે છે. મારા વાઈફને મેં કીધું આ ભાઈ મને ઘેર બોલાવે તો મારે એક ગ્લાસ ભરીને ચા પીવી છે, પણ બોલાવે જ નહીં કે જ્યારે કોઈ દિવસ આવો એમ સાહેબ, તમે તો આવ્યા જ નથી એમ. એટલે આ અમદાવાદની મજા છે, મુંબઈની વાત નથી કરતો. મુંબઈમાં તો કોઈને ટાઈમ જ ના હોય, આપણે 6-56ની લોકલમાં મળીએ એમ, કે આપણે તો નહીં મળી શકાય. પણ પહેલાં તો કેવો ઉમળકો હતો, આ ઉમળકો આપણામાંથી ચાલ્યો જાય છે, આપણે મનુષ્ય તરીકેની ઓળખ ગુમાવીએ છીએ. એટલે કૃષ્ણએ અર્જુનને ઓળખ આપી, આ ઓળખ બહુ અગત્યની છે. આપણે, હું એનો પ્રતિનિધિ છું. અંતવંત ઇમે દેહા, આ દેહો તો જતા રહેશે. અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત, અવ્યક્તાદિની ભૂતાની. હું જન્મ્યો નહોતો ત્યારે અવ્યક્ત હતો, હું મરી જઈશ ત્યારે અવ્યક્ત થઈ જઈશ, હું વચ્ચે વ્યક્તિ છું, હું અભિવ્યક્તિ છું. આપણે વ્યક્તિ કેમ કહીએ છીએ, કારણ કે હું ઈશ્વરની અભિવ્યક્તિ છું. આઈ એમ મેનિફેસ્ટેશન ઓફ દેટ કૃષ્ણ. આ વિરાટ જે વિભૂતિ યોગ સમજાવે છે એ આ છે. અને મેં જેમ કહ્યું, ઈગો મેનેજમેન્ટ એટલે નથિંગ એલ્સ બટ ઓળખનું ઓસડિયું છે. અહમ બ્રહ્માસ્મિ, કોઈ મને એમ કહે કે હું આમ છું તેમ છું, એટલે હું તરત જ અંદર માળા કરવા માંડું. અહમ બ્રહ્માસ્મિ, તું ગમે તે હોઈશ પણ હું તો બ્રહ્મ છું. આ તેજસ્વીતા કૃષ્ણએ આપી. તું છોડ આ બધી વાત, તું જ કૃષ્ણ છે, તું જ બ્રહ્મા છે, યુ આર યુનિક, યુ આર બ્લેસ્ડ. આ ભાવ છે તમારામાં, આ ભાવ હશે ને તો આજુબાજુ ક્યાંક કૃષ્ણ હશે જ. હું એક પુસ્તક લખી રહ્યો છું, એનું ટાઇટલ છે જ્યાં જ્યાં પ્રશ્ન ત્યાં ત્યાં કૃષ્ણ. જ્યાં પ્રશ્ન હશે, તમે વિચાર કરો, એટલે તમે તમારામાં અર્જુન પ્રગટ હોવો જોઈએ. તમારામાં અર્જુન પ્રગટ છે એ દિવસે કૃષ્ણ આજુબાજુમાં ક્યાંક હશે જ. અને એ કૃષ્ણ હવે પિતાંબર પહેરીને આવવાના નથી, વાંસળી લઈને આવવાના નથી. એમના હાથમાં મોબાઈલ હશે, એ જીન્સનું પેન્ટ પહેરીને આવ્યા હશે. એટલે ડોન્ટ થિંક કે એ કંઈ આપણા જેવા નથી, કે એનું એ રૂટીન જ કર્યા કરે, એ કંઈક નવું જ કરશે. તો આ ઓળખ એ એનો 5મો. પછી અર્જુનને જ્યારે બધી ખબર પડે છે, ન ઓળખ્યા ભગવંતને અમે અપરાધી કાંઈ ન સમજ્યા, હે કૃષ્ણ હે યાદવ હે સખેતી, હે સખેતી મત્વા પ્રથમ પ્રસભમ યદુક્તમ, હે કૃષ્ણ હે યાદવ હે સખેતી અજાનતા મહિમાનમ તવેદમ મયા પ્રમાદ પ્રણય ન વાપી. હે કૃષ્ણ, હું તો તને યાર ઓળખી જ ના શક્યો, તું તો યાર ગ્રેટ માણસ છે, ક્ષમા માગી શકો તમે જેની, એ મિત્ર છે, બહુ ઇઝીલી સોરી કહી દે. અરે યાર તું ક્યાં ગયો હતો, અરે સોરી યાર હું નહીં આવી શક્યો. પણ સોરી કહેવાનું કેટલું અઘરું છે, સોરી કોઈ કહે જ નહીં. અરે શેના સોરી, અમે શેના કહીએ, અમારી શું ભૂલ છે, ભૂલ બધી એમની છે. આ અહમ છે,
સોરી કહી શકો તમે, જેને બહુ ઇઝીલી તમને સોરી કહેવામાં સંકોચ ના થાય, એ તમારો મિત્ર છે. અને જે ક્ષમા પણ આપી દે, અને જેમ આગળ કહ્યું એમ શરણ, જેના શરણે તમે જઈ શકો. પણ અહીંયા મને બહુ મજા એ વાતની છે કે તમે જુઓ ત્યાં ભક્ત બોલે છે બુદ્ધમ શરણમ ગચ્છામિ, અહીંયા કૃષ્ણ કહે છે મામેકમ શરણમ વ્રજ. તમે જેના શરણે જઈ શકો, જેને જેની હાજરીથી તમને નિરાહત અનુભવો, એ મિત્ર છે. મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો. આ શરણ એ સાતમો પડાવ છે. આઠમો પડાવ છે આજ્ઞાંકિતતા, કરીશે વચનમ તવ, તું જેમ કેમ હું કરીશ. એવું કોને કહી શકો તમે? એવો મિત્ર હોવો જોઈએ, યાર હવે હું બરાબર ફસાઈ ગયો છું, હવે તો તું જેમ કે એમ આપણે કરીએ, મને તો કંઈ ખબર નથી પડતી. આવા આવા મિત્રો છે, આપણને ડાઉટ પડે. અમે તો ગાઈએ વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, એ તો ભજન હતું, પણ અત્યારે તો શું છે પીડ પરાઈ માણે રે. તમને દુઃખ પડે છે, બહુ મજા આવી એમ સાહેબ. મને કંઈ એક હમણાં પરિણામ આવ્યું એસએસસીનું, તો એક ભાઈના ઘેર, એટલે સોસાયટીમાં બે ઘેર બારમામાં છોકરાઓ હતા, તો એક છોકરાના બાપને એટલે એને ત્યાં 35 કે 36% આવ્યા હશે, અને લાઇટ બહાર કરી દીધી ને જગજગાટ. અને ત્રીજા ઘેર છોકરીને 84% આવ્યા, તો એ આમ બેસણા જેવું વાતાવરણ. મેં કીધું શું પ્રોબ્લેમ છે? એટલે કે સાહેબ આ સાલું 92% આશા હતી ને 84 આવ્યા, અને પહેલાં 36% આવ્યા તો ઉત્સવ જેવું, કે અમારે તો આ કોઈ અપેક્ષા જ નહોતી કે આ ભાઈ પાસ થયો એ જ બહુ છે. કે કેવી મજા એમ. એટલે માણસો એકદમ ખુલીને જીવતા હોય છે. તો અર્જુન અને કૃષ્ણની જે મૈત્રી છે એ નિખાલસતાની મૈત્રી છે. એમાં આજે મેં કહ્યું એમ શિષ્યભાવથી શરૂ કરીને ગાળ દઈ, પ્રેમ કરી, પ્રશ્ન પૂછી, ક્ષમા માગી, ઓળખની ચર્ચા કરી, જ્ઞાનની વાત કરી, અને આજ્ઞાંકિતતા, આ આખું જે ગેમ્બટ છે, આ અષ્ટકોણીય મૈત્રી છે. આપણે તો કેવી મિત્રતા હોય છે, કેવા પ્રકારનું હોય છે, તો આપણે આપણને ખબર. હવે તો હમણાં તો પતિ પત્ની આપણે તો એમ કહીએ ને કે આ તો મારી મિત્ર છે એમ, બધા બહુ કહે છે. હમણાં ફેશન ચાલી છે. હમણાં મને ખબર પડી કે એક ભાઈ બહારગામ ગયા. પહેલાં તો શું હતું, આપણે જૂના જમાનામાં તો ફોન હોય તો એ જય શ્રી કૃષ્ણ કહીએ, કેમ છો, કેમ છે તારા મમ્મી, એટલે પિયર ગઈ. એક પત્ની એટલે અમુક વખત પત્નીઓને પણ સારા વિચાર આવતા હોય છે, એટલે પિયર ગઈ. ને પછી પ્રશ્ન પૂછવામાં કેમ છો એમ પૂછવાના બદલે ક્યાં છો, આ જ પ્રશ્ન આવે. મોબાઈલ ઉપાડો તમે પત્નીનો, ક્યાં છો? અરે ભાઈ ક્યાં હોઈએ? એટલે પેલો જૂનો જોક હતો ને એમાં એમ કહે કે આ મંદિરમાં છો, એટલે કે તો ઘંટારો સંભળાવો એમ, ઘંટ વગાડો. તો એક ભાઈને એની પત્નીનો ફોન આવ્યો. આ જુઓ મિત્રતાની કેટલી મહાનતા છે. ક્યાં છો? એટલે કે રસોડામાં છું. એટલે તરત જ પત્નીને એકદમ આમ ગૌરવનો એટેક આવ્યો કે ઓહો તમે રસોડામાં શું કરો છો? એટલે કે બસ ચા બનાવું છું ને હવે નાસ્તો તૈયાર કરીશ ને. એટલે એમ રસોડામાં છો તો મિક્સરનો અવાજ સંભળાવો. તરત જ એને મિક્સર ચાલુ કર્યું, અને પેલી વાઈફ તો ખુશ થઈ ગઈ કે ખરેખર રસોડામાં છે. એ પાછા 2 દિવસ પછી ફોન કર્યો, ક્યાં છો? કે રસોડામાં જ છું. એમ કે શું કરો છો? કે મિક્સરનો અવાજ સંભળાવો. એટલે એ સંભળાવ્યો, બહુ જબરજસ્ત 5-7 વખત કહ્યું. એટલે એને એટલું બધું આનંદ થયો કે આ સાલું છે મારા હસબન્ડ, હું માનું છું એના કરતાં વધારે વ્યવસ્થિત છે એમ. પછી એક દિવસ એને એમ થયું કે લાવો હું કામ, એટલે લેન્ડલાઈન ઉપર ફોન કર્યો, તો કામવાળીએ ઉપાડ્યો. એટલે કે સાહેબ રસોડામાં હોય તો બોલાય. એટલે કે ના સાહેબ રસોડામાં નથી. એ કે કેમ અત્યારે આટલા વહેલા 7-7:30 ક્યાં જતા રહે? કંઈ જ્ઞાનસત્ર ચાલે છે ક્યાં? એટલે કે ના ના. કે બેન શું કહું તમને? એટલે કે કેમ કે તમે ગયા ને બીજા દિવસથી સાહેબને તો એવું થયું છે. એટલે કે શું? કે સવારે 6 વાગે જતા રહે ને રાત્રે 12-1 વાગે આવે છે. કે હે શું વાત કરે? કે હા પણ બેન મૂકી ના દેતા કે એમને કંઈક એવું કંઈક રોગ થયો છે કે શું ખબર શું થયું, રોજ મિક્સર લઈને ઓફિસ જાય છે. કે એટલે આ મૈત્રી છે. જ્યાં વિશ્વાસ નથી, જ્યાં શંકા છે, ત્યાં કૃષ્ણ ના મળે સાહેબ.
આપણે આ બધા આપણું સુખ બધું આવું ઝાંઝવાના જળ જેવું હોય છે, પણ આપણને ખબર જ નથી પ્રેમ શું છે, સુખ શું છે. હું તો એમ કહું કે સુખનું કોઈ દિવસ આરાધના જ નહીં કરવાની. અમારી આરાધના સુખની નથી, અમારી આરાધના આનંદની છે. આનંદનો વિરુદ્ધાર્થ શબ્દ નથી, સુખ છે તો દુઃખ છે, આનંદ આનંદમાં રહેવાનું. આનંદ એને એક જુદી જ વસ્તુ છે. તમને તમારું વજન 29 ગ્રામ લાગે, એક વખત આનંદમાં આવી જાઓ. તો આ આ કૃષ્ણ અને અર્જુન વિષાદ સ્થિતપ્રજ્ઞ ભક્ત આ વિભૂતિ યોગ કેવી કેવી વાતો કરી છે. આખા 18 અધ્યાયમાં મિત્રતાની એક એવી ઊંચાઈ આપણને જોવા મળે છે, જેના લીધે સંગાત વિશ્વાસ અને કર્મની વાત કરી. એ પછી ભર્તૃહરિએ પણ મિત્રતાની જે વ્યાખ્યા કરી એ આપણા આપણને ખૂબ કામમાં આવે છે. 6 લક્ષણો જ કહ્યા, મેં તો 8 કહ્યા. પાપાન નિવારયતિ યોજયતે હિતાય, ગુહ્યાની ગુહ્યતિ ગુણાન પ્રકટી કરોતિ, આપદ ગતમ ન જહાતિ દદાતિ કાલે, સનમિત્ર લક્ષણમિદમ પ્રવદંતિ સંત. જે સારા કામમાં જોડે એ મિત્ર છે. જે પાપાન નિવારયતિ, તમને પાપના રસ્તે જતા રોકે, ગુહ્યાની ગુહ્યતિ, જે ખાનગી રાખવાનું હોય તે ખાનગી રાખે, ગુણાન પ્રગટી કરોતી, ગુણ પ્રગટ કરે, આપદ ગતમ ન ચ જહાતી, તમે દુઃખમાં હો ત્યારે તમને છોડી ના દે, દદાથી કાલે, તમે તકલીફમાં હો ત્યારે તમને આપે, કશુંક મદદ કરે. મને નાજીર દેખૈયાનો એક શેર યાદ આવે છે કે હું હાથને મારા ફેલાવું, હું હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, હું હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું ને તું આપે તે વાત મને મંજૂર નથી. આ ભાવનગર જુઓ, એક કવિ કેટલી ટૂંકમાં વાત કરે છે અને કેવી સરસ વાત કરે છે. તો કૃષ્ણ ભગવાન તરીકે તમે જુઓ તો હી ઇઝ અ ગોડ ઓફ રિમેમ્બરન્સ, તમને યાદ કરાવે છે કે તમે કોણ છો. નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા, મને સ્મૃતિ આવી ગઈ, મને બતાવ્યું કે હું કોણ છું. એટલા માટે એ સહજ ભગવાન છે, સરળ ભગવાન છે, એને કોઈ શિષ્યો નથી. તમે જુઓ મહાવીર ભગવાન જતા હોય તો એમ બધા શ્રમણો સાથે ચાલતા હોય પુષ્કળ, બુદ્ધ ભગવાન જતા હોય તો આખો મહાસંઘ હોય. કૃષ્ણ જસ્ટ વોકિંગ ઇન, વોક ઇન ઇન્ટરવ્યૂ તો હમણાં આવ્યા, ઇઝ જસ્ટ વોકિંગ. કારણ કે એને એને કોઈ કોઈ એવું કરવું નથી, કશું શિષ્ય પેદા નથી કરવું, એને તો યાદ કરાવવું છે. હું તો અહીંયા ખાલી તમને યાદ કરવા આવ્યો છું. નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા, મારે ફૂંક મારવાની છે કે તમને જે રાખ દેખાય છે એ અગ્નિ છે નીચે, એ એ એ મારે તમને યાદ કરાવવાનું છે, એટલા માટે હું આવ્યો છું. તો આ આ અર્જુનને જે સૌથી મોટું કામ કૃષ્ણએ કર્યું છે એ એને યાદ કરાવ્યું છે. અને ભક્તિની જ્યારે આપણે એટીટ્યુડની વાત કરીએ ત્યારે એ ભક્તિ એ નથિંગ બટ પ્રેમ, પ્રેમ, પ્રેમ. છેલ્લે તો જીવનનો અંતિમ પડાવ જે છે એ પ્રેમનો છે. મિત્રતાનો પાયો પ્રેમ હોવો જોઈએ. મેં પહેલાં જ કહ્યું, જે ગમે તે તમારો પ્રેમ એટલો સોલિડ હોવો જોઈએ. તો જે જે માણસ એકબીજાને પ્રેમ કરે છે એને એ એ મિત્રતા નેચરલ રીતે ટકી શકે છે લાંબા સમય સુધી. મને કોઈ માણસે કહ્યું કે આ ભાઈ કેવા, મેં કીધું તમે એમના દેખાવ ઉપર ના જશો, એમના પૈસા ઉપર પણ ના જશો, એમના 3 વર્ષ જૂના જે મિત્રો હોય ને એમને પૂછી જુઓ. 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ મૈત્રી ટકી હોય ને એ જૂનો મિત્ર જે વાત કરે ને કે આ આ મને ખબર છે નિશાળમાં પણ આવો જ હતો, અથવા આ ભાઈ મને તકલીફ હતી ત્યારે અહીં ઊભા રહેલા મારી પાસે, મને આટલો આટલી મદદ કરેલી. તો આ આ જે માનવતાનું ઝરણું છે એ આપણી ઓળખ છે. અને કૃષ્ણે આપણને આ મોહ દૂર કરીને આપણને એવી સ્મૃતિ આપી છે કે તમે જાગો અર્જુન, જાગો, તું યુ આર ધીસ, યુ આર અર્જુન. અને કેવું સિરિયસ જ્ઞાન, કાલે કલાબેને કહ્યું ને, અધિષ્ઠાનમ તથા કરતા કર્ણમ છ પૃથક વિધમ વિવિધાસ્ય તથા ચેષ્ટા દૈવમ તત્રાર્થ પંચકમ. જે તમને
યોગ્ય સમયે વૈજ્ઞાનિક જ્ઞાન પણ આપે, જે તમને કશુંક આપી શકે, તમને તમે માગો નહીં તેમ છતાં પણ આપે, અને તમને સરસ રીતે સમજાવે કે અધિષ્ઠાન જો આ મેનેજમેન્ટ પ્રિન્સિપલમાં મારે કહેવાનું હોત તો આ ધીસ કેન બી એ વન બિગ બુક, ફાઇવ પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ, અધિષ્ઠાનમ, તમે યુ નો યોર કોન્ટેક્સ્ટ, અધિષ્ઠાનમ તથા કરણા કરતા કરણમ ચ પૃથકવિદમ. એક જ ભગવાન છે જે વિવિધ ટેકનોલોજીની વાત કરે છે, કરણમ ચ પૃથકવિદમ, વેરિયસ ટેકનોલોજીસ, કરણમ વિવિધાશ્ચ તથા ચેષ્ટા. તમારી માનસિકતા શું છે પરફોર્મન્સ વખતની, આ જે બતાવે છે એ મિત્રતા છે. એટલે તને સાંભળે રે સુદામાની સાથેની મૈત્રી, રાધા સાથેની મૈત્રી, કૃષ્ણની મૈત્રીના કેટલા બધા આયામો છે, પણ સૌથી શ્રેષ્ઠ આ પ્રીતિ પાર્થે ન શાશ્વતી. મારે મારા અર્જુન સાથેનો જે પ્રેમ છે એ મારે એટલા માટે શાશ્વત રાખવો છે કે દરેક અર્જુને ક્યાંક ને ક્યાંક કોક ને કોક જગ્યાએ કોઈ યુદ્ધ લડવાનું હોય છે, કોઈને કોઈ જગ્યાએ આપણી શ્રદ્ધા. અત્યારે તો અશ્રદ્ધાના ખેતરો કેટલા બધા ઉગી ગયા છે, અશ્રદ્ધાની ખેતી થાય છે. એજ્યુકેશન, માણસને એજ્યુકેશન મળે એટલે માણસ કૃત્રિમ થાય છે. તમે જુઓ જે ગામડાના માણસો હોય, નહીં ભણેલા હોય, એ લોકો નાચી શકે છે આરામથી, આપણે નથી નાચી શકતા, આપણે નથી, આપણે વી બીકમ આર્ટિફિશિયલ. તો એ જે વાત છે, એટલે મેં કહ્યું કે એમણે કીધું, મારી એક બીજી ગઝલ છે, આમ તો ગઝલો હું ઓછી લખું છું, ગીતો. એમણે કીધું દિશાઓ અંધ છે, એમણે કીધું દિશાઓ અંધ છે, ને તમે માની લીધું કે બારણાઓ બંધ છે, પણ અમે તો જીવતા સંબંધમાં ને શોધમાં, પણ અમે તો જીવતા સંબંધમાં ને શોધમાં, સહેજ અંદર ઉતર્યા ને જે ફીણાયું તે બધું અકબંધ છે. એ જ મુરલી, એ જ રાધા, એ જ પીંછું મોરનું, એ જ મુરલી, એ જ રાધા, એ જ પીંછું મોરનું, આપણે જે વાંચતા તે આજ દસમો સ્કંધ છે. આ દસમો સ્કંધ છે એ પ્રેમનો સ્કંધ છે, એ જે પ્રેમ કરે છે એ મિત્ર છે, જે તમને ચાહે છે, જે તમને તમારી ઓળખ આપે છે એ મિત્ર છે. એટલે કૃષ્ણ અને અર્જુનની મૈત્રી એટલા માટે અલૌકિક થઈ કે એણે યુદ્ધમાં આ વાત કરી, ગીતાનું ગાન કર્યું, અને યુદ્ધમાંથી જ્ઞાન, યુદ્ધમાંથી જીવનનો મર્મ, યુદ્ધમાંથી મૃત્યુનું રહસ્ય, યુદ્ધમાંથી વિરાટની સમજણ, યુદ્ધમાંથી અસ્તિત્વની ઓળખ, આવા મોટા જે વિષયો તત્વજ્ઞાનમાં ભણાવવા જોઈએ એ સહજ રીતે વાત કરતાં કરતાં યુદ્ધની ભૂમિ ઉપર કૃષ્ણએ કહ્યું. એટલા માટે આપણે એને પ્રણામ કરીએ છીએ, ને એટલા માટે આપણે કહીએ છીએ કે રૂબરૂમાં આવો, SMS કરવાનું બંધ કરો શ્યામ, હવે રૂબરૂમાં આવો. તો આજે તમને સૌને રૂબરૂ મળી, અને આ ગઈકાલે મેનેજમેન્ટના પ્રિન્સિપલ્સની વાત કરી, કોન્ફ્લિક્ટ મેનેજમેન્ટ, ક્રાઇસિસ મેનેજમેન્ટ, આજે ફ્રેન્ડશિપ, એટલે કેવી રીતે કૃષ્ણ અને અર્જુનની મૈત્રી એક આધ્યાત્મિક ઊંચાઈ પ્રાપ્ત કરી, અને યુદ્ધની ભૂમિ ઉપર આટલી સરસ આધુનિક વાતો કરી. હું તદ્દન આધુનિક, આમાં કોઈ ભૂતકાળની વાત જ નથી, બધા વર્તમાનકાળના જ વાક્યો છે. તો એવા કૃષ્ણ તત્વનું આપણે આરાધન કરીએ છીએ, અને ફરી એકવાર જેમની સૂક્ષ્મ હાજરીનો મને અનુભવ થયો છે, કે જે સોમૈયા કરમસિંહભાઈને હું પ્રણામ કરું છું એમની સૂક્ષ્મ હાજરીને, કારણ કે એમના નામનો ગોલ્ડ મેડલ મને સંસ્કૃતમાં મળ્યો, અને પછી બાકીની યાત્રા ચાલુ થઈ. એટલે આઈ રિયલી ફીલ પ્રાઉડ કે આજે મને અહીં, હું તો બહુ જ પ્રવચનો જ્યાં શક્ય હોય, સમય એલાઉ કરે ત્યાં કરું છું, પણ આજે મારા માટે એ રીતે વિશેષ દિવસ છે કે એમની કોલેજમાં અહીંયા આવીને, અને લીલાબેન ને નીરુબેન ને બધાની હાજરીમાં મારે આ વાત કરવાની બની. હું કોઈ વિદ્વાન નથી, હું કોઈ સ્વામીજી પણ નથી, હું તો ગીતાનો વિદ્યાર્થી છું, સંસ્કૃતનો વિદ્યાર્થી છું, જીવનનો વિદ્યાર્થી છું, અને મથું છું કે જ્યાં જ્યાં સારા માણસો, સાચા માણસો, સાચા મિત્રો મળે ત્યાં એમનામાંથી કૃષ્ણને શોધવા. જય શ્રી કૃષ્ણ.
હરિયોમ, એસએમએસ કરવાનું બંધ કરો શ્યામ, હવે રૂબરૂમાં આવવાનું રાખો. વૃંદાવન મથુરા તો રોમ રોમ જાગ્યા છે, મુરલી મોબાઈલ જેવી રાખો, એક અંતરો બાકી છે. વેબકેમ આંખોમાં, વેબકેમ આંખોમાં આજીને ગોપીઓએ સંતાડી દીધા ઉજાગરા. વેબકેમ આંખોમાં આજીને ગોપીઓએ સંતાડી દીધા ઉજાગરા. કપડાં તો સૂકવ્યા છે સદીઓથી ડાળ ઉપર, વહેવડાઓ વાયરા કહ્યાગરા. ને રાધાના આંસુને અટકાવો શ્યામ, હવે મેકઅપને મોભામાં રાખો. એસએમએસ કરવાનું બંધ કરો શ્યામ, હવે રૂબરૂમાં આવવાનું રાખો. થેન્ક યુ, ધન્યવાદ. કારણ એક કવિની કવિતા પોતે રજૂ કરે ને એ આનંદ અલગ હોય, અને એક અંતરો રહી જાય હું કેમ ચલાવું. હરિયું, ફળે છે ઈબાદતને ખુદા મળે છે, મિત્રોને નિહાળીને ઉર્જા મળે છે. સમય છે ઉકળતો ને જીવન છે સળગતું, મિત્રોની હથેળીમાં શાતા મળે છે. કજી સોમયા ટ્રસ્ટ, સોમયા સંસ્કૃતિ વિહાર અને સોમયા વિદ્યાવિહાર દ્વારા આયોજિત 28મા જ્ઞાનયજ્ઞમાં આદરણીય ભાગેશભાઈ ઝાએ સતત 2 દિવસ સુધી કૃષ્ણ અર્જુનની મૈત્રી અને ભગવદ્ ગીતાના મેનેજમેન્ટ સિદ્ધાંતો પર વક્તવ્ય આપ્યું એ બદલ અમે અંતઃકરણપૂર્વક એમનો આભાર માનીએ છીએ. હરિઓમ.